બોલો ફરતી તેના આપો. 60 30 90 90 10 100. ચલો દાખલા નંબર 4. ખૂણો એ બી સી બરાબર 69 અંશ. ખૂણો એ સી બી બરાબર 31 અંશ. અને ખૂણો બી ડી સી શોધવાનો કયો છે? ઓકે, ચલો તમને એવું કીધું છે કે એક વર્તુળ છે, આ વર્તુળની અંદર એક એ બી બી સી અને અહીંયાથી એ સી, એ જ પ્રમાણે એક અહીંયાથી લેશું બી ડી સી. અહીંયા નિયમ શું આવશે? એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય? સરખા હોય છે. તમને ખૂણાઓનું માપ આપ્યું છે એ બી સી કેટલો આપ્યો છે? 69. એ સી બી કેટલો આપ્યો છે? 31 અંશ. તમારે આ બી ડી સી શોધવાનો છે. તો નિયમ પ્રમાણે બી ડી સીમાં શું થાય? તો કે બી ડી સીની અંદર જો તમને બી એ સી મળી જાય તો તમે ડાયરેક્ટલી બી ડી સી કિંમત લખી શકો, એટલે આપણે બી એ સી શોધવાનો છે. ઓકે, તો બી એસ સી માટે તમે જુઓ ત્રિકોણ એ બી સી દેખાય છે. ત્રિકોણ એ બી સી પરથી ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો ખૂણો એ બી સી વત્તા ખૂણો એ સી બી થયો ને, એ બી સી એટલે આ, એ સી બી એટલે આ, વધ્યો કયો હવે? ત્રીજો. ખૂણો બી એ સી કેટલા થઈ ગયા? 180. ઓકે, અહીંયા લખો 69 અંશ, અહીંયા લખો 31 અંશ, અને આનું શોધવાનું છે એટલે એનું નામ રાખો બી એ સી. ઓકે, કેટલો સરવાળો થાય? 100 અંશ વત્તા બી એ સી બરાબર 180. માટે ખૂણો બી એ સી બરાબર શું થાય? 180 - 100. માટે બી એ સી બરાબર 80 અંશ. તો એટલા ને એટલા બી ડી સી થાય કે નહીં? કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય. રેડી, બી એ સી 80 મળ્યો તો પછી બી ડી સી પણ શું હોય? 80 અંશ જ હોય, કેમ કે બી સીના એક જ ભાગમાં આવેલા છે, અર્ધ ભાગમાં, એટલે કે એક જ વૃત્તખંડમાં આવેલા છે, એટલે એનું માપ કેવું હોય? સરખું હોય. જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા, અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે.